Good morning, student. How are you? Myself, Professor Amit Kalola, and our subject is building material. And topic to be discussed today of our chapter miscellaneous material, like a parchuran samagri ma, damp proofing and waterproofing, in which we discuss the flat roof, pitch roof, and water stops. Dear student, in the last lecture we have discussed about the paints and the varnish, in which we have discussed the advantages of the paints, its properties, their types of the paints, ingredient of the paints, in which we discussed the base, vehicle, pigments, solvent, thinner, dryer, filler and plasticizers. Also the different types of the paints and varnish, its necessity, ingredient of the varnish and type of the varnish. So now we start today with the damp proofing. It is not wrong to describe a moisture as the weak point of the contraction. Some of the damage caused by the moisture in the contraction are, it means the effect of the moisture gives the corrosion of the ions, leakage in the electric fittings, painted damage, unhealthy environment and trends of the woods. ભેજને આપણે બાંધકામના વીક પોઈન્ટ તરીકે જો ગણવામાં આવે તો એમાં કંઈ કોઈ જાતનું કોઈ વસ્તુ ખોટી નથી. ભેજને લીધે બાંધકામમાં ઘણા ભાગોને નુકસાન થાય છે અને ડેમેજ થાય છે. તો ભેજની શું અસર થાય છે? ઇફેક્ટ ઓફ ધી મોઇશ્ચરની આપણે વાત કરીએ તો તેમાં લોખંડને કાટ લાગવાનો છે, મકાનને લૂણો લાગે છે, પ્લાસ્ટર ખરી પડે છે, ઉદય જીવાતનો ઉપદ્રવ વધે છે, દિવાલમાં ડાઘા પડી જાય છે, વિદ્યુત ફિટિંગ્સમાં લીકેજ થાય છે, રંગની પોપડીઓ પડી જાય છે, એમાં ડાઘા પડે છે અને રંગ ખરાબ લાગે છે, આપણા ઘર વખરી છે તે ખરાબ થઈ જાય છે, લાકડું છે એ સડવા માંડે છે, વળી જાય છે અને તેને હિસાબે તેમાં રહેનારા વ્યક્તિની તંદુરસ્તી જોખમ થાય છે. તો આ રીતે ભેજની અસરો થાય છે કે મકાનમાં લૂણો લાગી જાય છે, લોખંડને કાટ લાગે છે, પ્લાસ્ટર ખરી પડે છે, ઉદય જીવાતનો ઉપદ્રવ વધી જાય છે, જેને હિસાબે લાકડામાં ઇફેક્ટ આવે છે, લાકડામાં મજબૂતાઈ ગુમાવે છે, લાકડું વળી જાય છે, ઘર વખરી ખરાબ થઈ જાય છે, દિવાલમાં ડાઘા પડે છે, રંગની પોપડીઓ ખરી જાય છે અને વિદ્યુત ફિટિંગ્સમાં પણ અસર થાય છે અને આપણા ઇલેક્ટ્રિક ઉપકરણો છે તે ખરાબ થઈ જાય છે, તેમજ રહેનારા વ્યક્તિઓ છે તેની તંદુરસ્તીમાં જોખમ આવે છે. તો આ બધા ભેજની અસરને હિસાબે થતા કારણો છે. નાવ નેક્સ્ટ ટોપિક ઇઝ ધ મોઇશ્ચર ઓરિજિન્સ, એટલે કે ભેજના ઉદ્ગમ સ્થાનો. મોઇશ્ચર ઇન ધ લો લાઇનિંગ એરિયા એન્ટર ધ બિલ્ડિંગ થ્રુ ધ વોલ્સ ડ્યુ ટુ ધ કેપિલરી એટ્રેક્શન. નીચાણવાળા વિસ્તારમાં રહેતો ભેજ કેશાકર્ષણને કારણે દિવાલો દ્વારા ઉપરથી આવી મકાનમાં પ્રવેશે છે. રેન વોટર ફોલિંગ ઓન ધ એક્સટેરિયર વોલ એન્ટર ધ બિલ્ડિંગ થ્રુ ધ વોલ્સ. બાહ્ય દિવાલો પરથી પડતું વરસાદનું પાણી છે એ દિવાલો મારફત મકાનમાં દાખલ થાય છે. રેન વોટર સીપ્સ ડાઉન ઇન ટુ ધ વોલ થ્રુ ધ ટોપ સરફેસ ઓફ ધી પેરાપેટ. ધાબામાં આપણે યોગ્ય ઢાળ ન મળે તો પેરાપેટની ટોટની સપાટી મારફતે વરસાદનું પાણી દિવાલમાં નીચે ઉતરે છે. કન્ડેન્શન ઓક્યુર વેન ધ હ્યુમિડ હોટ એર કુલ્સ એન્ડ ધ વોલ્સ બીકમ મોઇસ્ટ. ભેજયુક્ત ગરમ હવા જ્યારે ઠંડી પડે છે ત્યારે કન્ડેન્શન થાય છે અને દિવાલો ભેજવાળી બને છે. ઇફ એ પ્રોપર સ્લોપ ઇઝ નોટ ફાઉન્ડ ઇન ધ રૂફ રેન વોટર કલેક્ટ એન્ડ ધ એન્ટર ધ બિલ્ડિંગ થ્રુ ધ વોલ્સ. જો ઢાબામાં આપણે અગાસીમાં યોગ્ય ઢાળ આપવામાં ન મળે તો વરસાદનું પાણી એકત્ર થઈ અને દિવાલો મારફતે મકાનમાં પ્રવેશે છે. તો આ ભેજના ઉદ્ગમ સ્થાનો છે કે જ્યાંથી મોઇશ્ચરની શરૂઆત થઈ શકે છે. કે નીચાણવાળા વિસ્તારમાં રહેતો ભેજ કેશાકર્ષણને કારણે દિવાલો દ્વારા ઉપર આવી અને મકાનમાં પ્રવેશે છે. બાહ્ય દિવાલ ઉપર પડતું વરસાદનું પાણી દિવાલો મારફતે મકાનમાં દાખલ થાય છે. પેરાપેટની ટોચની સપાટી ઉપર મારફતે વરસાદનું પાણી છે દિવાલમાં નીચે ઉતરે છે.
ભેજયુક્ત ગરમ હવા જ્યારે ઠંડી પડે ત્યારે કન્ડેન્શન થાય છે અને દિવાલો છે એ ભેજવાળી બને છે, અને ધાબામાં એટલે કે આપણા અગાસીમાં કોઈ યોગ્ય ઢાળ ન મળે તો વરસાદનું પાણી એકત્ર થઈ અને દિવાલો મારફતે મકાનમાં પ્રવેશ કરે છે. તો આ ભેજના ઉદગમ સ્થાનોના કારણો હતા. નાવ ધ પ્રોપર્ટીઝ ઓફ ધી ડેમ પ્રૂફ મટીરિયલ. ભેજ ચુસ્ત સામગ્રીના ગુણધર્મો, ઇમ્પરમિએબલ એન્ડ ડ્યુરેબલ, અપારગમ અને લાંબો સમય ટકે સેવી ટકાઉ હોવી જોઈએ. ઇન ઇટ્સ ઓરિજિનલ પોઝિશન, યથાવત સ્થિતિમાં જ રહેવી જોઈએ. બેરિંગ ધ વેઇટ ઓન ઇટ સેફલી, તેના ઉપર આવતા વજનને સહન કરી શકે તેવી હોવી જોઈએ. અને સુટ પરમિટ ધ રિક્વાયર્ડ ટુ સ્ટ્રક્ચર મુવમેન્ટ, સંરચનાત્મક હિલચાલ માટે અવરોધરૂપ ન બનવી જોઈએ અને તૂટ્યા વગર હિલચાલને થવા દે તેવી હોવી જોઈએ. તો આ ભેજચુસ્ત સામગ્રીના ગુણધર્મો હતા કે તે અપારગમ્ય તથા લાંબો સમય કામ આવે તેવી હોવી જોઈએ, યથાવત સ્થિતિમાં જ હોવી જોઈએ, તેના ઉપર આવતા વજનને સહન કરી શકે તેવી હોવી જોઈએ, અને સંરચનાત્મક હિલચાલ માટે અવરોધ ન બની શકે અને તૂટ્યા વગર હિલચાલ ન થવા દે તેવી હોવી જોઈએ. સો ઇટ ઇઝ ધ પ્રોપર્ટીઝ ઓફ ધી ડેમ્પ મટીરિયલ. નાઉ ધ મટીરિયલ યુઝ ફોર ધ ડેમ્પ પ્રૂફિંગ. ભેજ ચુસ્તતા માટે ઉપયોગમાં લેવાતી સામગ્રી, તો આપણે ભેજ ચુસ્તતા માટે વપરાતી સામગ્રીમાં આવે છે હોટ બિટ્યુમિન એન્ડ ધ એસ્ફાલ્ટ, મેટલ શીટ્સ, લાઇમ કોન્ક્રીટ, એસ્ફાલ્ટ, સિમેન્ટ કોલ, બિટ્યુમિનિયસ ફેલ્ટ, સિમેન્ટ કોન્ક્રીટ એન્ડ સોફ્ટ સોલ્યુશન ઇન ધ વોટર વાઇલ પ્રિપેરિંગ મોર્ટાર. એટલે કે ગરમ બિટ્યુમિન છે, ધાતુના પતરા છે, ચૂનાનો કોન્ક્રીટ છે, મસ્ટિક આસ્ફાલ્ટ છે, પતરા છે, સિમેન્ટ ને કોલ છે, બિટ્યુમિનિયસ ફેલ છે, સિમેન્ટ કોન્ક્રીટ છે, અછિદ્રાળુ પથ્થર. અને કોલ તૈયાર કરતી વખતે પાણીમાં ફટકડી અથવા તો સામૂહ દ્રાવણ મેળવે તો ભેજ ચુસ્ત કોલ આપણે બની શકે છે. તો આ એક ખાસ વાતનું ધ્યાન રાખવામાં આવે છે. અને પુડલો છે, સિક્કા છે, ડેમ્પો જેવી પેટન્ટ સામગ્રીનો પણ ઉપયોગ કરી શકાય છે ભેજ ચુસ્ત માટે. તો તેમાં ગરમ બિટ્યુમિન આવે, ધાતુના પતરા, ચૂનાનો કોન્ક્રીટ, પતરા પ્લસ ફેલ્ટ, સિમેન્ટનો કોલ, બિટ્યુમિનસ ફેલ્ટ, સિમેન્ટ કોન્ક્રીટ, અછિદ્રાળુ પથ્થર. અને કોલ તૈયાર કરતી વખતે પાણીમાં ફટકડી અને સામુદનું દ્રાવણ મેળવીએ તો ભેજ ચુસ્ત આપણે મોર્ટાર બનાવી શકીએ છીએ. તો ધીસ ઇઝ ધ મટીરિયલ યુઝ ફોર ધ ડેમ પ્રૂફિંગ. નાવ જનરલ પ્રિન્સિપલ ફોર ધ ડેમ પ્રૂફિંગ. ભેજ ચુસ્તતા માટેના સામાન્ય સિદ્ધાંતો. કીપિંગ ધ ડીપીસી હોરિજેન્ટલ ઓર વર્ટિકલ. ડીપીસી છે એક ક્ષેત્રિજ અથવા તો ઉર્ધ્વ રાખવો જોઈએ. હોરિજેન્ટલ ડીપીસી શુડ બી ઇક્વલ થિકનેસ. ક્ષેત્રિજ ડીપીસી છે એ દિવાલની પૂરી જાડાઈ જેટલો હોવો જોઈએ. ડીપીસી શુડ બી કન્ટિન્યુઅસ વિધાઉટ ક્રેક. દિવાલમાં ડેમ પ્રૂફ કોર્સ છે એ તૂટ્યા વગર સરંગ હોવો જોઈએ. ધ લેયર ઓફ ધી કોઇલ બિલો ધ ડીપીસી શુડ બી યુનિફોર્મ થિકનેસ. ડીપીસી નીચે રહેતો કોલનું સ્તર એક સરખા જાડાઈનું હોવું જોઈએ. લેપ જોઈન્ટ ફિલ વિથ બિટ્યુમિનિયસ. લેપ પ્રકારના સાંધાઓ છે એ બિટ્યુમિનની મદદથી પૂરી દેવા જોઈએ. તો ડીપીસી શુડ નોટ બી આઉટસાઇડ ધ વોલ. એટલે ડીપીસી દિવાલની બહાર ન રહેવું જોઈએ. તો આ ભેજ ચુસ્તતા માટેના સામાન્ય સિદ્ધાંતોની વાત કરી કે તે ડીપીસી ક્ષેત્રિજ અને ઉર્ધ્વ રાખવો જોઈએ. ક્ષેત્રિજ ડીપીસી દિવાલની પૂરી જાડાઈ જેટલો હોવો જોઈએ. દિવાલમાં ડીપીસી છે એ તૂટ્યા વગર સરંગ રહેવા જોઈએ. ડીપીસીની નીચે રહેતો કોલનું સ્તર એક સરખા જાડાઈનું થિકનેસમાં હોવું જોઈએ, યુનિફોર્મ થિકનેસમાં હોવું જોઈએ. લેપ પ્રકારના સાંધાઓ છે તે બિટ્યુમિનની મદદથી પૂરી દેવા જોઈએ અને ડીપીસી દિવાલની બહાર ન જ રહેવું જોઈએ. તો ધીસ ઇઝ ધ જનરલ પ્રિન્સિપલ ફોર ધ ડેમ પ્રૂફિંગ. મેથડ ફોર ધ લેયર ડેમ્પિંગ પ્રૂફિંગ. ભેજ ચુસ્ત સ્તરની રીતો, તો તેમાં પેલું આવે છે તે સરફેસ પ્રોટેક્શન એટલે કે સપાટીની માવજત, ઇન્ટરનલ વર્ડ પ્રૂફ એટલે કે અંતગ્રંથન જલચુસ્તતા, કેવિટી વોલ,
પોલાણા દિવાલોની રચના એન્ડ ગ્રેનાઇટિંગ તેમજ અંતરપટ ભેજના ઉદમ સ્થાન મકાનના ભાગ વચ્ચે મૂકવું. તો આ ભેજ ટુ સ્તરની રીતોમાં સપાટીની માવજત આવે, અંતગ્રથન જલચુસ્તતા, ઇન્ટરનલ વોટરપ્રૂફ, કેવિટી વોલ ફોર્મેશન, પોલાણ દિવાલની રચના, ગ્રેનાઇટિંગ અને અંતરપટ છે તે ભેજના ઉદગમ સ્થાન અને મકાનની વચ્ચેના ભાગમાં મૂકવું. હવે આપણે આ જે રીતનો ઉપયોગ કરવો તેનો આધાર છે તે સપાટીનો પ્રકાર છે, બાંધકામનું સ્થાન છે, ભૂગર્ભનું જલતલ છે અને ભેજની માત્રા કેટલી છે તેના ઉપર રહેલો હોય છે. નાવ નેક્સ્ટ ઇઝ અ વોટર પ્રૂફિંગ. વોટર એન્ટરિંગ ધ હાઉસ બાય ધ ગ્રેવિટી થ્રુ ધ વોલ્સ એઝ ધ મોઇસ્ચર વાઇલ્ડ ફ્રોમ ધ સીલિંગ ઓર રૂફ. મેઝર ટેકન ટુ પ્રિવેન્ટ રેઇન વોટર ઓર ધ વોટર ફ્રોમ એન્ટરિંગ ધ હાઉસ ફ્રોમ ધ આઉટસાઇડ ઇટ ઇઝ કોલ્ડ ધ વોટર પ્રૂફિંગ. તો વોટર પ્રૂફિંગ એટલે દિવાલ દ્વારા કેસાકસણથી મકાનમાં દાખલ થતા પાણીના ભેજ તરીકે ગણવામાં આવે છે. જ્યારે ધાબા કે છાપરામાંથી આવતા વરસાદના પાણીને બહારથી મકાનમાં પ્રવેશતા પાણીને અટકાવવા માટે લીધેલા આપણે ઉપાયો જે કરીએ છીએ તેને વોટર પ્રૂફિંગ કહેવામાં આવે છે. કે દિવાલ દ્વારા કેસાકસણથી મકાનમાં દાખલ થતા પાણીના ભેજ તેમજ જ્યારે અગાસી કે છાપરામાંથી આવતા વરસાદના પાણીને કે બહારથી મકાનમાં પ્રવેશતા પાણીને અટકાવવા માટે લીધેલા ઉપાયને આપણે વોટરપ્રૂફિંગ કહેવામાં આવે છે. નાવ નેક્સ્ટ ઇઝ ધ ફ્લેટ રૂફ, એટલે કે સપાટ છાપરું. વન ઓફ ધ ફોલોઈંગ સ્ટેપ ઓર ટુ પ્રિવેન્ટ ફ્રોમ ધ લીકેજ ફ્રોમ ધ ફ્લેટ રૂફ. હવે આપણે ડિસ્કસ કરીએ તેમાંથી કોઈ પણ એક રીત છે તે ધાબામાંથી લીક થતું પાણી અટકાવવા માટે આપણે ઉપયોગમાં લેવી જોઈએ. ઓન આરસીસી સ્લેબ વિથ ધ 1:2:4 ઓફ ધી લેમ કોન્ક્રીટ 100 mm વિથ એ સ્લોપ ઓફ 1:16 અબોવ ધ સરફેસ. હવે આરસીસીના સ્લેબ ઉપર આપણે 1:2:4 પ્રમાણ ધરાવતો લેમ સોડા, એટલે આરસીસીના સ્લેબ ઉપર આપણે 1:2:4 ધરાવતો લાઇમ કોન્ક્રીટનો 100 mm નો જાડો સ્તર પાથરવામાં આવે છે અને તેને ઉપરની સપાટી ઉપર 1:60 નો ઢાળ રાખવામાં આવે છે. અપ્લાય હીટેડ બિટ્યુમિનસ સ્ટોન એટ ધ રેટ ઓફ 1.6 kg પર સ્ક્વેર મીટર ઓન લાઇમ કોન્ક્રીટ એન્ડ સ્ટીક સીટ ઓફ ધી બિટ્યુમિન ઓન ઇટ ઓર ફિનિશ ધ સરફેસ ઓફ ધી લાઇમ કોન્ક્રીટ બેડ. હવે લાઇમ કોન્ક્રીટ ઉપર ચોરસ મીટર દીઠ 1.6 kg દરે ગરમ કરેલો બિટ્યુમિન પાથરવામાં આવે છે અને તેની ઉપર બિટ્યુમિનના સીટ્સ ચોટાડવામાં આવે છે અથવા તો ચૂનાનો કોન્ક્રીટ પાથરી અને સપાટીને ફિનિશિંગ કરવામાં આવે છે. તો આ સિસ્ટમમાં લાઇમ કોન્ક્રીટ ઉપર પર સ્ક્વેર મીટર 1.6 kg દરે ગરમ કરેલો બિટ્યુમિન પાથરવામાં આવે છે અને તેની ઉપર બિટ્યુમિનના સીટ ચોટાડવામાં આવે છે અથવા તો ચૂનાનો કોન્ક્રીટ પાથરી અને સપાટીને ફિનિશિંગ કરવામાં આવે છે. હવે નેક્સ્ટ મેથડમાં આરસીસી એપ્લાય હોટ બિટ્યુમિન એટ ધ રેટ ઓફ 1.6 kg પર સ્ક્વેર મીટર ઓન ધ સ્લેબ એન્ડ એપ્લાય કોર્સ સેન્ટ એટ ધ રેટ ઓફ 0.6 m³ પર સ્ક્વેર મીટર. હવે અહીં આરસીસીના સ્લેબ ઉપર ચોરસ મીટર દીઠ 1.6 kg દરે ગરમ બિટ્યુમિન લગાડવામાં આવે છે અને તેના ઉપર ચોરસ મીટર દીઠ 0.6 m³ દરે જાડી રેતીનો સ્તર પાથરવામાં આવે છે. અપ્લાય 100 mm થિંક કોન્ક્રીટિંગ ઓન ધ સેન્ડ લેયર એન્ડ ગીવ એ સ્લોપ ઓફ 1:16 ટુ ધ સરફેસ. અને રેતીના સ્તર ઉપર 100 mm જાડું કોન્ક્રીટિંગ કરી અને તેને સપાટીને 1:60 નો ઢાળ આપવામાં આવે છે અને પુટ ક્રીક ટાઇલ્સ એન્ડ પુટ બ્રિક ટાઇલ્સ ઓર ધ અધર ટાઇપ્સ ઓફ ધી ટાઇલ્સ ઓન ધ લેયર ઓફ ધી લેમ કોન્ક્રીટ. લેમ કોન્ક્રીટના સ્તર ઉપર બ્રિક ટાઇલ્સ કે અન્ય પ્રકારના ટાઇલ્સ બેસાડવામાં આવે છે. તો આ સિસ્ટમમાં આપણે આરસીસીના સ્લેબ ઉપર ચોરસ મીટર દીઠ 1.6 kg દરે ગરમ બિટ્યુમિન લગાડી અને તેના ઉપર દર ચોરસ મીટર દીઠ 0.6 m³ના દરે જાડી રેતી પાથરવામાં આવે છે. આ રેતીના સ્તર ઉપર 100 mm જાડું કોન્ક્રીટિંગ કરી
અને તેને 1:60 નો ઢાળ આપવામાં આવે છે અને લાઈમ કોન્ક્રીટના સ્તર ઉપર બ્રિક ટાઇલ્સ કે અન્ય પ્રકારની ટાઇલ્સ બેસાડવામાં આવે છે. નેક્સ્ટ મેથડમાં અપ્લાઈંગ આફ્ટર લેઇંગ ધ હોટ બિટ્યુમિન સબ થિંક સેન્ડ એઝ ધ મેન્શન અબવ કોન્ક્રીટિંગ 15 mm કોન્ક્રીટ ઓન ધ સેન્ડ લેયર એન્ડ ધ લેઇંગ બ્રિક ટાઇલ્સ ઓન ઇટ કમ્પ્લીટ ધ જોઈન ઓફ ધ ટાઇલ્સ વિથ ધ સિમેન્ટ મોર્ટાર ઓફ 1:3. હવે આ બીજા સિસ્ટમમાં પ્રમાણે આપણે ગરમ બિટ્યુમિન ઉપર જાડી રેતી પાથર્યા પછી રેતીના સ્તર ઉપર 15 mm જાડાઈનું કોન્ક્રીટિંગ કરવામાં આવે છે અને તેના ઉપર બ્રિક ટાઇલ્સ બેસાડવામાં આવે છે અને ટાઇલ્સના સાંધામાં 1:3 ના સિમેન્ટ મોર્ટારથી ભરી દેવામાં આવે છે. હવે નેક્સ્ટ રીતમાં આવે છે આરસીસી રફ સરફેસ ઓફ ધી સ્લેબ વિથ 1:4 ફોર લાઇમ કોન્ક્રીટ ઓર 1:6:12 સિમેન્ટ કોન્ક્રીટ એઝ અ બિલ્ડિંગ. હવે આરસીસીના સ્લેબની સપાટી ખરબચડી બનાવવામાં આવે છે, રફ બનાવવામાં આવે છે અને તેના ઉપર 1:2:4 પ્રમાણ ધરાવતો લાઇમ કોન્ક્રીટ અથવા તો 1:6:12 ધરાવતો સિમેન્ટ કોન્ક્રીટ બિલ્ડિંગ તરીકે પાથરવામાં આવે છે અને ટાઇલ્સ પુટ ઓવર ધ બિલ્ડિંગ એન્ડ ફિનિશિંગ. આ બિલ્ડિંગ ઉપર ટાઇલ્સ બેસાડીને ફિનિશિંગ કરવામાં આવે છે. Currently under the different trade names, types of the chemical are available in the powder or liquid form in the market, which can be added to the concrete when the preparing the concrete mix. Beneficial concrete can be obtained waterproof surface. હાલમાં જુદા જુદા ટ્રેન્ડ નામથી વિવિધ પ્રકારના કેમિકલ પાવડર કે પ્રવાહી રૂપે આપણે માર્કેટમાં અવેલેબલ છે, જેને કોન્ક્રીટ મિક્સર કરતી વખતે કોન્ક્રીટમાં ઉમેરવાથી આપણે વોટરપ્રૂફ સરફેસ મેળવી શકીએ છીએ. પ્રોપર ગ્રેડિંગ ઓફ ધી એગ્રીગેટ મેક કોમ્પેક્ટ એન્ડ સો મેક ધ વોટરપ્રૂફ કોન્ક્રીટ વિથ ધ પ્રોપર અટેન્શન ઓન ક્યુરિંગ. હવે પરિસ્થિતિને અનુરૂપ એગ્રીગેટનું યોગ્ય ગ્રેડિંગ કરીને સારી રીતે કોમ્પેક્ટ કરવામાં આવે તથા ક્યુરિંગની દરમિયાન પૂરતી કાળજી લેવામાં આવે તો આપણે વોટરપ્રૂફ કોન્ક્રીટ બનાવી શકીએ. પુટ એ સફિશિયન્ટ નંબર ઓફ ધ પીસીસ ઓફ ધી 300 mm લોંગ પાઇપ્સ વિથ એ ડાયામીટર ઓફ ધી 75 mm ઇન ધ સીલિંગ ટુ ડિસ્પોઝ ધ રેન વોટર. હવે વરસાદના પાણીનો નિકાલ કરવા માટે આપણે 75 mm વ્યાસ ધરાવતા 300 mm લાંબા પાઇપના ટુકડાઓ પૂરતી સંખ્યામાં અગાસીમાં કે ધાબામાં આપણે બેસાડવામાં આવે છે કે જેથી વરસાદના પાણીનો સારી રીતે નિકાલ થઈ શકે. કોપિંગ ધ ટોપ ઓફ ધી રૂફ પેરાપેટ એન્ડ ગીવ ઇટ અ પ્રોપર સ્લોપ. ધાબાની પેરાપેટની ટોચ ઉપર કોપિંગ કરીને તેને યોગ્ય ઢાળ આપવામાં આવે છે. રાઇઝ ધ વોટર લેવલ ઓફ ધી રૂફ અપ ટુ ધ 15 cm અબવ ધ પેરાપેટ સો ધેટ વોટર સ્ટોપ્સ ફોલોઈંગ થ્રુ ધ ક્રેક્સ અરાઇઝિંગ ઇન ધ ફ્રન્ટ ઓફ ધી વોલ ઓફ ધી પેરાપેટ એન્ડ ધ કનેક્શન ઓફ ધી આરસીસી સ્લેબ. ધાબાના આપણા વોટરપ્રૂફ સ્તરને પેરાપેટ ઉપર 15 cm સુધી ઉપરની તરફ લંબાવવામાં આવે કે જેથી પેરાપેટની દિવાલ અને આરસીસી સ્લેબના જોડાણ આગળ ઉદ્ભવતી તિરાડોમાંથી પાણી છે અંદર ઉતરી ન શકે. તો આપણે વરસાદના પાણીનો નિકાલ કરવા માટે 75 mm વ્યાસ ધરાવતા એટલે કે 3 ઇંચ વ્યાસ ધરાવતા 300 mm લાંબા પાઇપના ટુકડાઓ છે એ પૂરતી સંખ્યામાં જ આપણે ધાબામાં અથવા તો અગાસીમાં રાખવા જોઈએ કે જેથી વરસાદના પાણીનો ખૂબ જ યોગ્ય રીતે નિકાલ થઈ શકે. ધાબાની પેરાપેટની ટોચ ઉપર કોપિંગ કરીને એને યોગ્ય ઢાળ આપવામાં આવે છે અને ધાબાના વોટરપ્રૂફ સ્તરને પેરાપેટ ઉપર 15 cm સુધી આપણે આગળ લંબાવવામાં આવે કે જેથી પેરાપેટની દિવાલ અને આરસીસી સ્લેબના જોડાણ આગળ જો ક્રેક્સનું ડેવલપમેન્ટ થાય તો તેમાં વરસાદનું પાણી અંદર ઉતરતું આપણે અટકાવી શકીએ.
ડિફરન્ટ એરિયાઝ અઝ એ ટ્રીટેડ ફોર ધ વોટરપ્રૂફિંગ. જુદા જુદા વિસ્તારોમાં વોટરપ્રૂફિંગ માટે આપણે અમુક ટ્રીટમેન્ટ કરીએ તે ગ્રેડિંગ ઓફ ધી લાઇમ કોન્ક્રીટ ઓનલી, ફક્ત લાઇમ કોન્ક્રીટનું ગ્રેડિંગ. ગ્રેડિંગ ઓફ ધી લાઇમ કોન્ક્રીટ ઇન્ક્લુડિંગ ટાઇલ્સ, એટલે કે લાઇમ કોન્ક્રીટનું ગ્રેડિંગ ટાઇલ્સ સહિત. ગ્રેડિંગ ઓફ ધી મડ વિથ ટાઇલ્સ, ટાઇલ્સ સાથે મડનું ગ્રેડિંગ. અને એડિશનલ લેયર ઓફ ધી કોન્ક્રીટ ફોર થર્મલ ઇન્સ્યુલેશન ફોર મલ્ટી સ્ટોરેજ બિલ્ડિંગ. બહુમાળી મકાનો માટે થર્મલ ઇન્સ્યુલેશન માટે વધારાનું કોન્ક્રીટનું સ્તર પાથરવામાં આવે છે. તો આ આપણે સપાટ છાપરામાંથી ધાબામાંથી લીક થતા પાણીને અટકાવવા માટેના રીતોનું વર્ણન કર્યું. નાઉ નેક્સ્ટ ટોપિક ઇઝ ધ પીચ રૂફ, એટલે કે ઢાળવાળું છાપરું. તો વિથ એન્ડ ધ સ્લોપ ઓફ ધી ડ્રેન્સ ફોર ધ રેન વોટર શુડ બી પ્રોપરલી, એટલે કે વરસાદના પાણી માટે ગટરની પહોળાઈ અને ઢાળ પૂરતો રાખવામાં આવે છે. ટુ બી પ્રોજેક્ટેડ ઇન ધ રૂફ ટાઇલ્સ ડ્રેન્સ, રૂફ ટાઇલ્સ ગટરમાં આપણે પ્રોજેક્શન આપવા જોઈએ. ટુ બી લિફ્ટ ધ લીડ સીટ ઇન ધ ફ્રન્ટ ઓફ ધી પેરાપેટ, શીશાના પતરાને પેરાપેટ આગળ ઊંધો રીતે આપણે ઊંચું લેવું જોઈએ. એટ ધ પેરાપેટ વોલ સ્લોપિંગ કોપિંગ શુડ બી ડન, પેરાપેટ વોલ ઉપર ઢાળવાળું કોપિંગ કરવું જોઈએ. તો આ પીચેડ રૂફની વાત આવી કે વરસાદના પાણી માટે ગટરની પહોળાઈ તથા ઢાળ પૂરતા પ્રમાણમાં રાખવા જોઈએ. રૂફ ટાઇલ્સના ગટરમાં પ્રોજેક્શન આપવા જોઈએ. શીશાના પત્તાને પેરાપેટ આગળ આપણે વર્ટિકલી રીતે ઊંચું લેવું જોઈએ અને પેરાપેટ વોલ ઉપર ઢાળવાળું કોપિંગ કરવું જોઈએ. તો ધીસ ઇઝ ધ પીચ રૂફે. નાવ નેક્સ્ટ ટોપિક ઇઝ ધ વોટર સ્ટોપ્સ. વોટર સ્ટોપ્સ આર યુઝ ટુ પ્રિવેન્ટ ધ વોટર ફ્રોમ એન્ટરિંગ ધ બિલ્ડિંગ. ઇટ ઇઝ મેડ ઓફ ધી રબર મેટલ સીટ્સ. બાંધકામની અંદર દાખલ થતા પાણીને અટકાવવા માટે આપણે વોટર સ્ટોપ્સનો ઉપયોગ કરવામાં આવે છે. વોટર સ્ટોપ્સ છે એ રબરના, ધાતુના, પતરાના કે મસ્ટિક પ્રકારના હોઈ શકે. સો ધીસ ઇઝ ધ વોટર સ્ટોપ્સ. થેન્ક યુ સ્ટુડન્ટ. ટુડે વી ડિસ્કસ અબાઉટ ધ ડેમ પ્રૂફિંગ. તેમાં ભેજની અસરો, ભેજના ઉદગમ સ્થાનો, ભેજ ચુસ્ત સામગ્રીના ગુણધર્મો, ભેજ ચુસ્ત માટે ઉપયોગમાં લેવાતી સામગ્રી, ભેજ ચુસ્તતા માટે વોટરપ્રૂફિંગ માટેના સામાન્ય સિદ્ધાંતો, તેના સ્તરોની રીતો, વોટરપ્રૂફિંગમાં આપણે ફ્લેટ રૂફ અને પીચ રૂફનું તેમજ વોટર સ્ટોપનું ડિસ્કશન કર્યું અને ડેમ પ્રૂફિંગ માટેનું આજે આપણે વિશેષ નોલેજ મેળવ્યું. થેન્ક યુ.